एक नंबर पे जयरे जूना बाग किनारा जूनू प्रभाव एट के तमने हिस्सो आपेलो हे कि बे भागीदारों से एक जेम एक प्रमाण में नफो नुकसान वेचे अथवा बे जेम बे प्रमाण में त्रम जेम बे के पांच जेम चार गमे एक प्रमाण तक जूनू प्रमाण आपेलो जो न आपेलू हो तो अपने सरखे हिस्से गणी लेवा सरखे हिस्से वेचता हे। बीजू कि नवा भागीदार भाग आपेलो हे कि नवा भागीदार सी ने एक चतुर्थांश एक पंचमांश एक षष्ठांश भागे नवी पेटी में भाग आप नवा भागीदारों नवु प्रमाण आप अंदर थोड़ा एड कर शू कर नवु प्रमाण आप तो जयरे नवा भागीदार भाग अने जूना भागीदार नवु प्रमाण आप तरह आप गणतरी के रीते करवाई तो तमने रकम आपेली है पेज नंबर 145 पर उदाहरण बी उदाहरण बेनी अंदर ए अने बी एक पेटी ना बे जेम एक ना प्रमाण में नफो नुकसान वेची लेता भागीदारों से तमने बे जेम एक आपेलू छे तो ए अने बी प्रमाण आपेलू छे बे जेम एक सी ने नफा में एक पंचमांश भाग आपवानी शरते दाखल कर्यो छे सी ने शुं कर्यु छे सी नो भाग जूनो भाग आपेलो हो नवा भागीदार नो हिस्सो आपेलो हो सौ कुल भाग माथी बाकी रहे तो भाग शोधी लेवानो बराबर पछी एमनो जे जूनो भाग छे एना साथे गुणाकार करी देवानो पण आनी अंदर थोड़ी वधारानी माहिती आपेली छे पेज नंबर 146 ऊपर पहेली लाइन वाँचो કે એ અને બી ભવિષ્યમાં નફો નુકસાન 2:3 ના પ્રમાણમાં વહેંચવું તેવું નક્કી કર્યું છે એટલે કે એ અને બી નો નવો ભાગ અથવા તો નવું પ્રમાણ આપેલું છે 2:3 2:3 એનું નવું પ્રમાણ આપેલું છે હવે ત્રણ બાબતો આપેલી છે અત્યાર સુધી બે જ બાબતો આપેલી હતી કે એ અને બી નું જૂનું પ્રમાણ અને સી નો હિસ્સો પણ હવે એ અને બી નો નવો ભાગ પણ આપેલો છે નવું પ્રમાણ પણ આપેલું છે તો હવે આપણે નવો ભાગ કેવી રીતે શોધશું તો એના માટે સૌથી પહેલા કુલ નફો ધારી લો તો ધારો કે કુલ નફો ₹1 તો બાકી રહે તો નફો કેટલો થાય બાકી રહે તો नफो बराबर एक ओछा कुल नफो माइनस नवा भागीदार नो भाग कुल नफो आपने एक ले लीधो छे नवा भागीदार नो भाग एक पंचमांश तो हवे भाग केटलो वध्यो छे 4/5 आ जवाब केवी रीते आव्यो तो ये आपने मर्से एक नशे में एक माइनस एक नशे में पांच बराबर पांच ओछा एक नशे में पांच आ रही थी आपने आ जवाब कर बराबर अलग पॉइंट जरूर नहीं थी सीरो कमेंट आ जवाब बाकी रहे तो ना को मरी क्यों अटलो तो आपने पहली रीत पर मेरी बोल के बाकी रहे तो ना को सब दिल तो बची सो करियो तो जे बाकी रहे तो ना पहुंचे ये हमने जुना प्रमाण में पूरा कर दी तो કારણ કે આ જે નફો છે એ એમના જૂના પ્રમાણમાં વેચાઈ જશે પણ હવે તમને નવું પ્રમાણ આપેલું છે તો જ્યારે તમને નવું પ્રમાણ આપેલું હોય ત્યારે જે બાકી રહેતો હિસ્સો છે એ નવા ભાગમાં વેચી દેવાનો કરવાનું એ જ છે કે જ્યારે જૂનું પ્રમાણ આપેલું હોય ત્યારે જૂના પ્રમાણમાં વેચવાનું જો નવું પ્રમાણ આપેલું હોય તો નવા પ્રમાણમાં વેચવાનું તો નવો ભાગ બરાબર શું થશે ભાગીદારનો નવો ભાગ બરાબર બાકી રહેતો जूना भागीदार नो नवो भाग तो ए नो नवो भाग बराबर बाकी रहे तो हिस्सो कितनो छे 4/5 तो बाकी रहे तो भाग 4/5 गुणिया जूना भागीदार नो नवो भाग
तो ए અને બી નો નવ ક્રમાંક કેટલો આપેલો છે 2 જેમ 3 તો નવ ભાગ શું થઈ જશે એ નો 2 ના છેદ માં ગુણાકાર કરો 4 2 8 છેદ માં 25 બી નો નવ ભાગ બરાબર બાકી રહેતો હિસ્સો ગુણ્યા નવ ક્રમાંક 4 ગુણ્યા 3 છેદ માં 25 અને સી નો નવ ભાગ હવે સી નો નવ ભાગ એટલે કે એનો જે હિસ્સો આપેલો છે એ હિસ્સો આપણે મૂકી દેશું 1/5 હવે 1/5 મૂકી દીધો પણ છેદ માં બનેના કેટલા છે 25 તો આપણે છેદ માં કેટલા કરવા પડે 25 કરવા પડે તો છેદ સરખા કરતા 1/5 ગુણ્યા છેદ માં 5 વડે ગુણાકાર કરશું ઉપર પણ 5 વડે એટલે 5/25 માટે જૂના પ્રમાણ માં વહેવાનો એના પછીની રીત છે કે જ્યારે નવો ભાગીદાર પોતાનો હિસ્સો જૂના ભાગીદારો પાસેથી અમુક ભાગમાં આપે આપણે આગળની જે બે રીતો જોઈ ગયા એની અંદર તમને હિસ્સો પહેલેથી જ આપેલો હતો કે જે નવો ભાગીદાર છે એ કેટલો હિસ્સો મેળવશે 1/5 કે 1/4 કે જે કંઈ પણ આપેલો એ સીધો તમને આપેલો હતો કે જે નવો ભાગીદાર સી આવે છે કે આટલો હિસ્સો મેળવશે એના ઉપરથી આપણે નવો ભાગ શોધો પણ હવે તમને એમ કહેવામાં આવે છે કે જૂના ભાગીદારો પાસેથી એ હિસ્સો મેળવે છે એનો મતલબ કે તમને જે જૂના ભાગીદાર હશે એનો હિસ્સો કેટલો આપે છે એ પહેલાથી આપેલો હશે આપણે ઉદાહરણ 3 જોઈએ કે ઉદાહરણ 3 ની અંદર તમને આ મુજબનો એક સાત ભાગે પેટીમાં નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવે છે સી નો હિસ્સો તમને આપેલો છે હવે જો આજે સુધી તમને માહિતી આપેલી હોત તો તમે જે પહેલી રીત હતી એ જ કરી હોત કે જેમાં આપણે કુલ નફો કરી લીધો કુલ નફામાંથી બાકી નફો શોધ્યો અને બાકી નફો પછી એના જૂના પ્રમાણમાં ગુણાકાર કરી દીધો એટલે આપણે નવો ભાગ મળી ગયો પણ હજી તમને વધારાની માહિતી શું આપેલી છે કે સી 2/21 ભાગ એ પાસે અહીંયા શું કહે છે કે સી 2/21 ભાગ એ પાસે અને 1/21 બી પાસે યાદ રાખજો કે જ્યારે પણ તમને શબ્દ આપેલો હોય પાસેથી જ્યારે પણ તમને શબ્દ આપેલો હોય પાસેથી અથવા તો નફાના ભાગમાંથી આ બે શબ્દ યાદ રાખજો કે જ્યારે પણ તમને રકમમાં કહેવામાં આવ્યો હોય કે સી એટલે કે જે નવો ભાગીદાર છે એ નવો ભાગીદાર બીજા ભાગીદાર પાસે અથવા તો બીજા ભાગીદારના નફાના ભાગમાંથી મેળવે બરોબર ત્યારે એ જે રકમ આપેલી છે એ સીધું તમને ત્યાગ આપેલું છે અહીંયા જે તમને માહિતી આપેલી છે એ સીધી ત્યાગની માહિતી આપેલી છે મતલબ કે એનો ત્યાગ
बराबर बेना छेद में 21 અને b નો ત્યાગ 1/2 એ તમે સીધો ત્યાગ જ આપ્યો જ્યારે પણ તમને પાસેથી અથવા તો નફાના ભાગમાંથી આવા શબ્દનો ઉપયોગ થયેલો હોય ત્યારે એ માહિતી છે ત્યાગ બરોબર આ શબ્દ યાદ રાખી લેજો કે 2/21 ભાગ a પાસેથી અથવા તો એના નફાના ભાગમાંથી આ શબ્દ આપણે લોસે એટલે સીધો ત્યાગ દર્શાવે છે હવે ત્યાગ દર્શાવે છે તો આપણે ત્યાગનું સૂત્ર આવડે છે ત્યાગનું સૂત્ર શું હતું ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ બરાબર આ સૂત્ર આપણે આવડે કે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ પણ આ દાખલાની અંદર આપણે શોધવાનું શું છે નવું પ્રમાણ શોધવાનું છે નવો ભાગ શોધવાનો છે તો આ જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે કારણ કે આપણા પાસે ત્યાગ છે બરાબર જૂનો ભાગ છે માત્ર આપણે શું શોધવાનું છે તો નવો ભાગ બરાબર જો આ માઈનસ વાળું હતું બરાબરની બીજી બાજુ આવ્યું તો શું થઈ ગયું ત્યાગ છે એ બરાબરની બીજી બાજુ જશે તો માઈનસ તો સૂત્ર શું બની જશે જૂનો ભાગ માઈનસ ત્યાગ તો આના માટેનું આ સૂત્ર છે કે જ્યારે પણ તમને ત્યાગ આપેલો હોય ત્યારે એ ત્યાગવાળા સૂત્રનો ઉપયોગ કરવાનો ત્યાગવાળું સૂત્ર શું છે ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ પણ અહીંયા ત્યાગવાળા સૂત્રને થોડું અલગ રીતે લખવાનું છે સૂત્ર એ જ છે કે ત્યાગ થયા તો એ બરાબરની બીજી બાજુ ગયો તો માઈનસ થઈ ગયો નવો ભાગ છે બીજી બાજુ આવી ગયો પ્લસ થઈ ગયો નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ તો અહીંયા જે નવો ભાગ શોધવાનો છે એ ત્યાગ ઉપરથી શોધવાનો છે ત્યાગ તમને પહેલેથી આપેલો છે તો આપણે શું કરવાનું છે માત્ર કિંમત મૂકવાની છે નવો ભાગ બરાબર જૂનો ભાગ માઈનસ ત્યાગ જૂનો ભાગ એટલે કે જૂનો હિસ્સો તમને આપેલો છે હવે એનો ભાગ શું થઈ જશે 4/7 અને 3/7 તો આપણે a નો નવો ભાગ બરાબર જૂનો ભાગ કેટલો જૂનો ભાગ છે 4/7 માઈનસ ત્યાગ તો a નો ત્યાગ કેટલો આપેલો છે 1/2 ચોકડી ગુણાકાર જ કરવાનો છે 21/4 માઈનસ 7/2 ભાગ્યા 21/7 બરોબર 127 થાય હવે 84 માંથી 14 બાદ કરો 70 છેદમાં બીજો બીનો નવો ભાગ નવો ભાગ કેટલો છે 3/7 માઇનસ એનો હિસ્સો કેટલો છે ત્યાગનો તો 3/7 માઇનસ 1/21 ચોકડી ગુણાકાર તકલીફ હોય પછી પૂછી લો શું છે
માત્ર અહીંયા તમને ફરક શું આપેલો છે કે જ્યારે પણ તમને ત્યાગ આપેલો હોય તો ત્યાગના સૂત્રની મદદથી આપણે કરવાનું છે બરોબર ત્યાગના સૂત્રની મદદથી આપણે આ શોધવાનું છે તો આ રીતે આપણે ત્યાગના સૂત્રની મદદથી શોધી સ્વાધ્યાય પ્રશ્ન નંબર 3 અને એનો દાખલા નંબર 3 છે એ અને બી એક પેઢીના ભાગીદારો છે તેઓએ આટલી વસ્તુ આપેલી છે તમને આના ઉપરથી આપણને નવું પ્રમાણ શોધવાનું છે જ્યારે પણ ભાગીદારનો હિસ્સો આપેલો હોય અને નવું પ્રમાણ આપેલું હોય એના સિવાય બીજું કાંઈ ન આપેલું હોય ત્યારે આપણે સૌથી પહેલા કુલ નફો ધારી લેવાનું ધારો કે કુલ નફો અને એમાં સીનો હિસ્સો બાકી રહેતો નફો કેટલો બાકી રહેતો નફો બરાબર કુલ નફો માઇનસ નવા ભાગીદારનો હિસ્સો નવા ભાગીદારનો હિસ્સો અથવા નવા ભાગીદારનો ભાગ કુલ નફો 1 - 1/6 તમારો જવાબ આવશે 5/6 જે રકમ તમને મળી છે એ રકમનો ઉપયોગ કરી આપણને નવો ભાગ મેળવવાનો છે તો નવો ભાગ શું થશે તો નવો ભાગ બરાબર બાકી રહેતો નફો ગુણ્યા જૂના ભાગીદારનો બાકી રહેતો હિસ્સો છે 5/6 ગુણ્યા જૂના ભાગીદારનો નવો ભાગ છે 2/3 તો એનો ભાગ શું થશે 2/5 અને 3/5 2/5 ગુણાકાર કરો 10 અને 20 બી નો નવો ભાગ બાકી રહેતો હિસ્સો 5/6 2/3 છે એટલે 3/5 5/3 એટલે 15/30 અને છેલ્લે સી નો નવો ભાગ નવું પ્રમાણ મળ્યા પછી જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનું પ્રમાણ આપણે શોધીએ
तो त्याग नो प्रमाण शोधवा माटे सबथी पहेला आपणे जोई छे तो त्याग बराबर जूनो भाग माइनस नवो भाग। जूनो भाग अने नवो भाग आपणा पासे थी पहेला भाग लखी राखो आपणे जूनो भाग शुं छे जूनो भाग छे एक जे बे એટલે એકના છેદમાં બે એકના છેદમાં અને નવો ભાગ બરાબર બે જેમ ત્રણ જેમ એક છે એટલે બે ના છેદમાં છ ત્રણ ના છેદમાં છ અને એક ના છેદમાં છ એ બી અને સી એમના નવો ભાગ આપેલો છે। ત્યાગ શોધવાનો છે તો ત્યાગ માત્ર જે જૂના ભાગીદારો છે એમનો શોધવામાં આવે છે કારણ કે જે નવો ભાગીદાર હશે એનો જૂનો ભાગ હશે એટલા માટે માત્ર બે જણાનો ત્યાગ છે કારણ કે નવો ભાગીદાર આવે છે એના કારણે જ એ જે જૂના બે ભાગીદારો છે એમને ત્યાગ કરવો પડે છે। એનો ત્યાગ બરાબર જૂનો ભાગ એકના છેદમાં બે માઇનસ બે ના છેદમાં છ ગુણાકાર છોકરી ગુણાકાર કરતા આવડે છે બે ભાગ્યા અને બી નો ત્યાગ બરાબર એક છેદમાં બે એટલે જૂનો ભાગ ત્રણ છેદમાં છ નવો ભાગ ગુણાકાર કરો તો આપણે ગુણાકાર છ છ માઇનસ જીરો છેદમાં આને ત્યાગ કર્યો છે જ્યારે નહીં ત્યાગ નહીં તો મતલબ અહીંયા જે પ્રમાણ છે બરોબર એ દર્શાવી શકાય નહીં। પ્રમાણ ક્યારે દર્શાવી શકાય જ્યારે બંને ભાગીદારોએ ત્યાગ કર્યો પણ એ બંને ભાગીદારો ત્યાગ કરતા નથી તો આપણે લખી શકીએ કે માત્ર ભાગીદાર એ ત્યાગ કરે છે જે બે છેદમાં બાર અથવા તો એકના છેદમાં છ જેટલું છે બરોબર આ તમે ભાગ પાડી અને એકના છેદમાં છ આપી શકો ચાલો ત્યાગ પણ લખી નાખો નવો ભાગ બરાબર એનો જૂનો ભાગ છે બે છેદમાં
જો નહીં આવડે તો પછી આપણે સમજાવી દઈશું.